सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर भक्त प्रहलाद नु आख्यान लगता कड़वू सात एनी अंदर छेल्ले एम कथा लखे छे के प्रहलादजीए बधाई बाळकोने नारायणनुं भजन करावा मांड्यू त्यारे संडामर्क दौड़ता आव्या एने पण भजननो रंग लाग्यो त्यारे हिरण्यकशिपु दौड़ीने आव्यो हिरण्यकशिपुए हाकल मारी के मारा राज्यमां ने मारी आ निशाळनी अंदर नारायणनुं भजन करवावाळो कोण संडामर्के प्रहलादजीने कीधुं के आ प्रहलादजी तमारा पुत्र ज आ बधुं करे छे આ તમારા પુત્રને આસુરી વિદ્યા લાગુ પડે એમ નથી હિરણ્યકશ્યપુએ પ્રહલાદને બહુ પ્રલોભન આપ્યું હું તને ત્રિલોકીનું રાજ આપું પણ તું નામ છોડી દે પ્રહલાદ કે મારાથી ભગવાનનું નામ છૂટશે નહીં ત્યારે પ્રહલાદજી કહે છે તું મુખે કરીને તારું મોત માગે છે ને તારા નારાયણનું પણ મોત માગે છે ત્યારે પ્રહલાદ વિચારે છે પ્રહલાદ કહે છે કે આને મારા બાપને મારા મને જ મારી નાખ્યો છે એ વરી હવે કોને મારવાનો છે છતાં પણ હિરણ્યકશિપુ કોપ કરીને કહે છે હું તને મારા હાથથી જ મારી નાખીશ તારો ભગવાન તને કેમ બચાવે છે હું જોઉં છું આ વાત છેલ્લે કરે છે ને આગળ સ્વામી હવે કડવા આઠમાં લખે છે કહે હિરણ્યકશિપુ કોઈ છે યા સેવકજી મારી મુકાવો આની તમે ટેકજી આને તો આદર્યું અવળું છે કજી એવું સુની ઉઠ્યા અસુર અનેકજી હિરણ્યકશિપુની વાત જ્યારે પ્રહલાદ નથી માનતો ત્યારે હિરણ્યકશિપુ હાકલ કરે છે કોઈ છે અહીંયા આગળ રાજા હાકલ કરે સૈનિકો બધાય ભેગા થઈ ગયા કે રાજા ઉપર શું આફત આવી પડી હિરણ્યકશિપુ કે જે હોય એ હાજર થાવ અને આને મારીને આની ટેક મુકાવો સાત વર્ષના છોકરાને ટેક મુકાવવા માટે 700 સૈનિક ભેગા થઈ ગયા સાત વર્ષના છોકરાને ટેક મુકાવવા હજારોની સંખ્યામાં સૈનિકો બધાય ભેગા થઈ ગયા હિરણ્યકશિપુ પોતે પડકાર કરીને કહે છે આને ખોટું કામ આદર્યું છે માટે આની ટેક તમે મુકાવો બધાય અસુરો ભેગા થઈ ગયા કે નારાયણનો જે વ્યક્તિ હોય એ તો આપણો દુશ્મન જ હોય અને એમાંય હિરણ્યકશિપુ પોતે પોતાના પુત્રને દુશ્મન તરીકે જાહેર કરે છે ત્યારે હવે આને આપણે મારી જ નાખવો અસુર ઉઠી આવી કહે
રાય જેમ કહો તેમ કરીએ, રાય કહે આને મારો જીવથી તો આપન સર્વે ઉગરીએ. હિરણ્યકશિપુને પેલા અસુરો કે છે, રાજાજી તમે જેમ કહો એમ આપણે કરીએ. ત્યારે હિરણ્યકશિપુ અસુરોને એમ કે છે, આને તમે જીવથી મારી નાખો. આને મારવાની અંદર જ આપણા કુળનો ઉત્કર્ષ છે, આને મારવાની અંદર જ આપણું કુળ છે સેફ રહેશે, નહીં તો જો આ નહીં મરે તો આપણા કુળનો આ નાશ કરી નાખશે. ત્યારે ઓલા બધાએ અસુરો ભેગા થઈને કહે છે, રાજા આ તો તમારો પુત્ર છે, તમારું લોહી એની અંદર છે, આ ભવિષ્યની અંદર તમારી ગાદીએ બેસવાવાળો કુંવર છે, અને આને મારી નાખો. સા તો 7 વર્ષનો બાળક છે, બુદ્ધિહીન છે, ક્યાંકથી વાત સાંભળી હશે એટલે એ વાતે એની ચકડોળે એનું મગજ ચડી ગયેલું છે, પણ મોટો થશે એમ સુધરી જશે, એને મારી નાખવાની જરૂર નથી, એને થોડો ધાપ ધમકી આપીએ. હિરણ્યકશિપુને જે પ્રહલાદજીએ સામે જવાબ દીધા છે ને, એનાથી હિરણ્યકશિપુના હૃદયની અંદર પાક્કું થઈ ગયું છે કે આ નારાયણનો કોઈ દી મટે નહીં. ભગવાનનો ભક્ત એ જ સાચો છે કે જ્યારે કુસંગનો પ્રવાહ એની સામે આવે ત્યારે કુસંગના પ્રવાહને પણ એનાથી બીક લાગે કે આ એક છે એ કોઈ દી ડગે એવો નથી. કોઈ ગમે એવો સત્સંગનો પાયો ડગાવવા માટેના પ્રયત્નમાં કોઈ કુસંગ હોય, પરંતુ જે વ્યક્તિ માટે કુસંગને પણ એવો વિશ્વાસ હોય પોતાના હૃદયમાં કે બધાય ડગી જશે પણ આ નહીં ડગે, એ જે ના ડગે એવો જે કુસંગને પણ સંપૂર્ણ વિશ્વાસ, એવો જે ભક્ત છે ને એના માથે કોઈનો ભય નહીં, કુસંગે એનાથી બીવે. જેમ મુક્તાનંદ સ્વામી સત્સંગનું મૂળ હતા, ઓલા અસુર બધાય ભેગા થઈને એમ વિચારતા કે મુક્તાનંદનું મૂળિયું કાઢો, એકનું મૂળિયું નીકળે ને તો બાકી બધાયનું નીકળી જાય. પણ મુક્તાનંદ સ્વામી કોઈ દી સહજાનંદમાંથી ડકતા હશે? એને કાંઈ ના થાય. એમ ભગવાનનો ભક્ત એવો હોવો જોઈએ કે સામે કુસંગીની તાકાત 1000 ગણી હોય. પ્રહલાદ 7 વર્ષના છે, હિરણ્યકશિપુની તાકાત કરોડો ને અબજો ગણી છે, ત્રિલોકીમાં એનું રાજ છે, દેવતાઓ પણ એને ત્યાં પાણી ભરે એટલું તો એનું એટલું સામર્થ્ય છે. એના અસુરો બધા એના સૈનિકો છે, પોતાની હાકલ વાગે એમ બધા કરે એમ છે. આ પ્રહલાદથી મોટા મોટા અસુરોને, મોટા મોટા હોય એવાને પણ જેને નાથી દીધા હોય એને 7 વર્ષનું બાળક શું. છતાં પણ હિરણ્યકશિપુને હૃદયમાં ભય પેસી ગયો છે 7 વર્ષના બાળકનો, કારણ કે ભગવાનની જબરજસ્ત નિષ્ઠા છે. ભગવાનના ભક્તમાં આવું હોવું જોઈએ કે જ્યારે જગતના જીવ હોય ને એ આપણને શરૂઆતની અંદર સત્સંગમાં હોય ત્યારે ડગાવવા પ્રયત્ન કરે. આપણે કંઈક બહારનું ના ખાતા હોય, ના જોતા હોય તો શરૂઆતની અંદર આપણને ધરવા મહેનત કરે, પછી જો પાક્કા રહીએ પ્રહલાદજીની જેમ, પછી એ લોકો શું વાત કરે 2-5 વર્ષ પછી, એમાં કાંઈ ફેર નથી પડવો ને, એને ના આડશો, એવો ને એવો જ રહેવાનો, ભગતનો ભગત જ રહેવાનો છે, એમાં કાંઈ નહીં. એ નહીં જોવે, નહીં સાંભળે, નહીં ખાય આપણી ભેગા, આમ વાતો કરવા લાગશે. જે એક દિવસ એવું કરવા મહેનત કરતા કે આપણી ભેગા ભળી જાય, એ હવે મજબૂત મજબૂત માણસો બીજો કોઈ ડગાવા આવે ને તો એને કે ભાઈ એની યારે માથાકૂટ ના કરશો, એ તો ભજન જ કરશે, એ ભગવાનનો ભગત છે, એ નહીં કંઈ કરે આપણી ભેગા. એ જે એના હૃદયમાં પાક્કું થઈ ગયું એ ભગવાનનો ભગત કહેવાય. હા, પછી ઘણા અસુર એટલા મજબૂત હોય કે તમે ડગો ના એવા હોય ને તો એને પ્રયત્ન કરવાની ટેવ પડી જ જાય કે ના થોડો તો હલાવો, કદાચ હલી જાય, કદાચ હલી જાય, હજુ વિશ્વાસ હોય કદાચ હલી જાય એટલે હલાયા કરે. પણ જ્યારે પાક્કા જ રહે, ઓલો ડગે જ નહીં, પછી એક દિવસ થાકી જાય કે આમાં હવે કશો ફેર પડે એવો નથી. પછી કાં તો એને જડતામાં ખપાવી દે, કા જડ છે, કાં તો એમાં ખપાવી દે કે ઓહો આને તો હવે બસ ભક્તિ સિવાય કાંઈ દેખાતું નથી, આને તો બસ આવું હવે ઘેલું લાગી ગયું છે એમ કરીને પણ છોડી દે. એમ પ્રહલાદજીને ડગાવવા માટે આટલા અસુરો ભેગા થયા, પણ અસુરો બધાએ હિરણ્યકશિપુને પ્રાર્થના કરે છે, આ તો 7 વર્ષનું બાળક છે, આની પાછળ આપણે ઘણો મોટો આગળ આપણું ભવિષ્ય છે, એટલે તમે એને અત્યારે બંદીખાનામાં રાખો, એને નજર કેદ રાખો, એના માઇન્ડને તમે ડાયવર્ટ કરો, પણ એને મારી નાખવાનો નિર્ણય શા માટે કરો છો? સીધો જ 7 વર્ષનો બાળક છે, આ ક્યાં 70 વર્ષનો છે કે 700 વર્ષનો છે?
અને એની પાસે છે શું? એને નથી અસ્ત્ર વિદ્યા આવડતી, એને નથી શસ્ત્ર વિદ્યા આવડતી, એને નથી કોઈ અસુર વિદ્યા આવડતી, એની પાસે નથી કોઈ સાધન. તો એ આપણને શું કરી નાખવાનો છે? એને હજુ તલવાર ચલાવતા નથી આવડતી, બંદૂક ચલાવતા નથી આવડતી, બરછી ચલાવતા નથી આવડતી, તો એ 7 વર્ષનું છોકરું કરવાનું છે શું? આમ અસુરો બધા ઉપહાસ કરે છે, પણ હિરણ્યકશિપુ બુદ્ધિવાળો છે. હિરણ્યકશિપુ કહે છે કે આ તમને લાગે છે નાની ચિનગારી, પણ આખું જંગલ બાળી દે એવી છે. અસુર કુળ કાનનનો કાપનાર આ છે કુઠાર, જેમ મહા અરણ્યને અલ્પ અગ્નિ વળી બાળી કરે છે છાર. આ કેવો છે? અસુર કુળ કાનન, કાનન એટલે જંગલ. અસુરોનું કુળ જે છે જંગલ જેવું, એટલે આટલો બધો વિકાસ પામ્યો છે. કારણ કે હિરણ્યકશિપુનું રાજ, હિરણ્યકશિપુની બોલબાલા, એટલે બધી જ જગ્યાએ અસુરોનો પ્રભાવ વધતો ગયો. તમને ખબર છે કે અમુક આપણા એરિયાઓ ભારતમાં પણ એવા છે, લંડનમાં પણ એવા છે, ત્યાં અમુક પ્રકારની કોમ આવીને એકવાર વસ્તી થાય એટલે એ કોમ પછી બીજી એ કોમની વસ્તી એટલી બધી વધી જાય કે બીજી જાતિના લોકોને ત્યાંથી ઘર છોડીને જતું રહેવું પડે એવું થાય, વધતું જાય. ઇંગ્લેન્ડની અંદર કેટલીક જગ્યાએ એવું થયું કે અમુક દેશના વ્યક્તિઓ આવીને વસતા થયા, તો મૂળ ઇંગ્લેન્ડની પ્રજાને ત્યાંથી ખસીને, જે ખરેખર મૂળ લંડન કહેવાય, ત્યાંથી ખસીને એ લોકોને ગામડામાં જતું રહેવું પડ્યું, કારણ કે આ બધી વસ્તી વધી ગઈ. એવી રીતે આ અસુરોનું રાજ વધ્યું એટલે અસુરો બધી જગ્યાએ વધવા લાગ્યા. બસ દરેકને જે દૈવી હતા એ પણ આસુરી વૃત્તિ તરફ વળ્યા કે આસુર ભાવથી જીવીએ તો જ જીવાય હિરણ્યકશિપુના રાજમાં, નહીં તો હિરણ્યકશિપુના રાજમાં જેમ બધા જ કપડાં વિનાના ફરતા હોય, એમાં 2 કપડાવાળા હોય તો મરી જાય. એટલે પછી એ એવું વિચારે કે ભાઈ જીવવું હોય તો કપડાં કાઢીને ફરો અહીં તો. એટલે એ એવા થઈ જાય એટલે એની પછીની 4થી પેઢીને તો એમ જ ખબર પડે કપડાં પહેરવાના હોતા જ નથી, આવું થઈ જાય. એવી રીતે હિરણ્યકશિપુના રાજમાં જીવવું હોય એને અસુર જ થવું પડે, એને એનું જ ભજન કરવું પડે, એને એની ઈચ્છા પ્રમાણે જ વર્તવું પડે, એટલે બધી વસ્તી એવી જ થતી જતી હતી. એટલે હિરણ્યકશિપુ કહે છે આખું આ અસુર કુળ છે જંગલ જેવું, એનો કાપનારો જો કોઈ કુહાડો હોય ને તો આ પ્રહલાદ છે. એક કુહાડો આખા જંગલને ખલાસ કરી શકે છે. કુહાડો એ જંગલના ઝાડના એક ડાળીમાંથી જ બનેલું હોય છે, એનો હાથો તો એટલો જ હોય છે, પણ એક કુહાડો જો હોય તો આખું જંગલ વ્યક્તિ કાપી શકે છે, આખા જંગલના ઝાડવાને સાફ કરી શકે છે. હિરણ્યકશિપુ કહે છે પ્રહલાદ છે ને એ અસુર કુળનો કુહાડો છે. મારા જેવા હજારો વડલા જેવા ઝાડવાઓ મોટા વિકસેલા હશે એ બધાને આ કુહાડો કાપી નાખશે. અસુરોને કહે છે તમે હજુ નાના છો, તમે જોયા નથી, તમે દુશ્મનોને સાથે બહુ લડ્યા નથી, દુશ્મનો મેં જોયા છે. દુશ્મનની નાની અમથી ચિનગારી હોય, જેમ જંગલની અંદર એક નાની ચિનગારી થાય તો એ આખું જંગલ બાળે. તમે વિચારો જ્યારે સૌથી પહેલાં અગ્નિ જંગલમાં પ્રગટે ત્યારે 2 ડાળા ઘસાય ખાલી, આમ ઘસારો જ થાય 2 ડાળા વચ્ચે, અને એમાંથી થોડોક અગ્નિ પ્રગટ થાય. એ 2 ઝાડ વચ્ચે પ્રગટ થયેલો અગ્નિ આખું જંગલ બાળે, અને જંગલ બાળતા બાળતા ધુમાડો થાય બરાબર, તો 15 દિવસ ભજન કરાવે આપણને. એ જંગલનો ધુમાડો થાય તો તમારે આખું વાતાવરણ ધુમાડાવાળું થઈ જાય, આખા જંગલોના જંગલો સળગવા માંડે, આવી દશા થાય. આની પાછળનું કારણ હતું તો નાની ચિનગારી. અહીંયા આગળ જ્યારે ફાયર થાય છે તો થાય છે શું? અહીં લાકડાના મકાન છે, એક જગ્યાએ સેજ તનખો થાય એટલે એ હારે ભડભડ બળવા લાગે. તનખો તો થોડોક જ હતો પણ એની અસર બહુ ખરાબ થાય. એવી રીતે ભગવાનનો આ જે ભક્ત પ્રહલાદ છે એ અસુર કુળને બાળી નાખશે, અસુર કુળનો કુહાડો છે, માટે એને કાઢો. માટે માનો એના થકી વડો થાશે વળી વિનાશ,
જેમ જીનો કનિકો ઝેરનો કરે કલેવર નાશ. કલેવર એટલે શરીર. જેવી રીતે ઝેરનો નાનો ટુકડો શરીરનો નાશ કરી નાખે, થોડું પણ પોઈઝન હોય તો વ્યક્તિને મારી નાખે, એવી રીતે આ પ્રહલાદ છે એ ઝેરનો ટુકડો છે આપણી માટે. વાસ્તવિકતા તો એવી છે, પ્રહલાદ અમૃતનો ઘડો છે અને હિરણ્યકશિપુ ઝેરનો સાગર છે. વાસ્તવિકતા આ છે. પણ જગત જેને ભગત માને છે, જે જગત જે રસ્તે ચાલે છે, ભગત એનાથી વિરુદ્ધ દિશામાં ચાલે છે, એટલે એને ઝેરનો ટુકડો જ લાગે. ખરેખર ભગવાનના જે સાચા ભક્તો છે એ તો અમૃત જેવા છે. ભગવાનના જે સાચા સંતો છે તો અમૃત જેવા છે. એમાંથી ઝેર કોઈ દી ઝરે જ નહીં. ઝેર કોઈ દી ઝરે નહીં. ભલે ને એને કોઈ ઝેરી ગણે, ભલે ને એને કોઈ ઝેરી માને, ભલે ને એને કોઈ ઝેરી વર્ણવે, પણ ભગવાનના સંત અને ભક્ત એવા જ હોય, સાચા ભક્ત અને સંત, કે જો હૃદયથી એની પાસે જાય તો હૃદયમાં શાંતિ થાય, કારણ કે તો અમૃત જેવા છે. મુક્તાનંદ સ્વામી અમૃતનો કુંભ હતા, પરંતુ થયું શું કે મુક્તાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી બંને સંતો થોડા સંતોને લઈ ગામડા ફરવા ગયા. એની અંદર સુરતની અંદર સ્વામી ગયા ત્યારે સ્વામી મુક્તાનંદ સ્વામી બહુ પ્રેક્ટિકલ સંત હતા. એ એવું વિચારે કે કોઈ રીતે સાધુનું ના બગડવું જોઈએ અને હરિભગતનું ના બગડવું જોઈએ. સ્વામીએ આખી જિંદગી દરમિયાન સ્વામીનું જો કોઈ કાર્ય રહ્યું હોય તો કોઈ પણ રીતે સત્સંગની અંદર સ્થિરતા આવે અને કોઈનો બગાડ ના થાય, આવી તકેદારી સ્વામી બહુ રાખતા. એટલે સુરતના ભક્તોએ કીધું કે સ્વામી રસોઈ દેવી છે. સ્વામી કે રસોઈ દેવાની છૂટ, પણ રસોઈ એક દિવસ પાકી અને એક દિવસ કાચી. એક દિવસ પાકી એટલે એક દિવસ તમારે મિષ્ટાનવાળી રસોઈ દેવી દેવાની, એક દિવસ રોટલા શાક. હરિભક્તો કે પણ સ્વામી અમારો ભાવ છે રોજ પાકી જમો ને. સ્વામી કે ના, એક દિવસ પાકી ને એક દિવસ કાચી. હવે સ્વામી આ નિર્ણય આપ્યો, પણ ઓલા આજુબાજુમાં બીજા સાધુ હતા ને, એને એમ થયું સ્વામી ખરા છે. એક તો આમે કંઈ રસોઈ તો ગામડામાં તો કંઈ મળતી નથી, સુરત જેવા શહેરની અંદર આ પ્રેમી ભક્તો રસોઈ દે છે, આમે હરખું ક્યાંય વરસ દાડો દરમિયાન ખાતા નથી, ક્યાંય સારું ખાવાનું મળતું નથી, નહીં સારી રસોઈ મળે છે સ્વામી કે એક દિવસ પાકીને એક દિવસ કાચી. સ્વામીને એક તો હવે ઉંમર થઈ, સ્વામીએ બહુ જોઈ લીધું, અમારે તો હજુ શરૂઆત છે, તો અમારે કાચી ને પાકી આ શું કરો સ્વામી, પણ બોલી ના શક્યા કંઈ. પછી રસોઈ ચાલી, એક દિવસ પાકી એક દિવસ કાચી, એક દિવસ પાકી એક દિવસ કાચી. એટલે ઓલા સાધુઓને છે ને એક દિવસ પાકી જમે ત્યારે તો બહુ સારું લાગે, પણ કાચી જમે ને ત્યારે એમ થાય કે આવું અને જાજા મહિના રોકાવાનું હતું. હવે જાણતા હતા કે સુરતના ભક્તો બધા સુખી છે અને રોજ પાકી રસોઈ આપે એવા છે, બરાબર લાડુ જમો, જલેબી જમો, દૂધપાક જમો, બાસુંદી જમો, આવું અલગ અલગ વસ્તુ રોજ બનાવો, આપે એવા ભક્તો પ્રેમી છે, પણ આવું કેમ કરે છે સ્વામી. એટલે એ લોકોએ મહારાજ ઉપર પત્ર લખ્યો કે હે મહારાજ, તમને મળ્યાથી અમે ઘણા સુખી છીએ, તમને ભજવાથી અમે ઘણા સુખી છીએ, પણ આ અનાત્માનંદ અને મોદકાનંદ બે છે ને એ અમને હરખું જીવવા દેતા નથી અને એના ભેગા અમને સુખ આવતું નથી. મહારાજ પાસે ચિઠ્ઠી મોકલી. મહારાજે ચિઠ્ઠી વાંચી. મહારાજ કે અનાત્માનંદ ને મોદકાનંદ આવા નામ તો અમે કોઈ સાધુના પાડ્યા જ નથી, તો આવા સાધુ છે કોના, નવા ક્યાંથી નંદ પંક્તિ આવી? અનાત્માનંદ અને મોદકાનંદ, મોદક એટલે લાડુ. એટલે પછી સ્વામી ગામડા ફરીને આવ્યા મુક્તાનંદ સ્વામી પછી. એટલે મહારાજે કહ્યું, સ્વામી આ એક ચિઠ્ઠી આવેલી હતી તમારી ભેગા રહેલા સાધુની, આ મોદકાનંદ ને અનાત્માનંદ કોણ? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, અનાત્માનંદ એટલે આત્માનંદ સ્વામી અને મોદકાનંદ એટલે આ મુક્તાનંદ તમારો. આ સંતો અમારી ભેગા છે ને મહારાજ, એને અમારા નામ પાડેલા છે, અમારા નામ પાડેલા છે અનાત્માનંદ અને મોદકાનંદ. તમે કલ્પના કરો, જે સદગુરુઓને સ્મૃતિ કરવાથી આજે આપણે પાવન થઈ જઈએ એવા સદગુરુઓ, કોઈનું તમે બીજું નામ પાડો એ મસ્કરીવાળું કહેવાય ને. મુક્તાનંદ સ્વામીનું તમે એવું નામ પાડો કે માં છે તો કંઈ વાંધો નહીં, માં છે ભાઈ સત્સંગની, પણ મુક્તાનંદ સ્વામીનું નામ મોદકાનંદ પાડો, લાડવાનંદ,
એટલે કેટલી મસ્કરી કહેવાય, ગામડાઓમાં પેલા ઠઠ્ઠા મસ્કરી કરે એવી મસ્કરી જ થઈને સ્વામીની. આત્માનંદ સ્વામી કેવા સાધુ, શ્રીજી મહારાજ એમ કે સભાની અંદર કે જેને આ જ દિવસ સુધી, મહારાજે સભામાં પૂછ્યું, આ જ દિવસ સુધી જેને અમારે અર્થે કે પોતાને અર્થે 100 જેટલી પણ વસ્તુ કોઈ હરિભગત પાસે માગી ના હોય એ સભામાંથી ઊભા થાવ. અમારા માટે નહીં મહારાજ, કે ભગવાન માટે પણ નહીં, કે ભાઈ મહારાજને વાઘો કરવો છે એવોય નહીં. આટલી સોલિડ આજ્ઞા કરી મહારાજે. જે સાધુએ આવી રીતે કર્યું હોય એ સાધુ ઊભા થાવ. તો સભાનંદર એક સાધુ ઊભા થઈ ગયા. મહારાજ મેં, મહારાજ કે ભાઈ જાઓ, ઓલા ગામ ગયા હતા ને ત્યારે તમે તમારું કપડું ફાટી ગયું હતું એને સીવવા માટે 100 દોરો માંગ્યો હતો. સાધુને યાદ આવી ગયું, આ 100 દોરો માંગ્યો હતો, પણ મહારાજે તો કપડું ફાટ્યું હતું. ભલે ફાટ્યું હતું, માગ્યું ને, બે જાઓ. જેને કોઈ દિવસ માગ્યું ના હોય એ ઊભા થાવ. અને ત્યારે આત્માનંદ સ્વામી સભામાં ઊભા થયા મહારાજને, કે મહારાજ મને એવું યાદ છે કે મેં કોઈ દિવસ તમારા માટે કે મારા માટે કોઈ દિવસ કોઈ પાસે માંગણી કરી નથી. મહારાજ કે આ ખરા સાધુ છે. આત્માનંદ સ્વામીના માથે એનો અર્થ એવો નથી કે બીજા બધા ખોટા હતા. મહારાજને કોઈને વ્યવહાર કરવાનો હોય, બ્રહ્માનંદ સ્વામીને વ્યવહાર કરવાનો હોય, વરતાલનું મંદિર બાંધવાનું હોય તો એને ભિક્ષા માગવા જવું જ પડે, જવું જ પડે. શ્રીજી મહારાજને પણ માગવું પડ્યું કે ભાઈ પગાર ચડ્યા છે, એ વાત આખી નોખી છે. પણ આત્માનંદ સ્વામી ઉપર મહારાજનો રાજીપો કેટલો હતો, આત્માનંદ સ્વામી પાસે વૈરાગ્ય કેટલો બધો હતો આવા સાધુ, અને મુક્તાનંદ સ્વામી પાસે કેટલી સમજણ ને કેટલી સાધુતા આવા સાધુ, એને મોદકાનંદ અને અનાત્માનંદ નામ પાડવાવાળા સત્સંગમાં હતા. અને આજુબાજુમાં જતા દૂરથી કોઈ નહોતું પાડ્યું, આજુબાજુમાંથી જ પાડ્યું. અને ત્યારે મહારાજે કીધું, સ્વામી તમારા કેમ આમ નામ પાડ્યા? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ એમાં એવું છે કે અમે સુરતમાં હતા ને ત્યારે કાચીને પાકી રસોઈ લેતા, એક દિવસ કાચી ને એક દિવસ પાકી. એ આ સંતોને ગમ્યું નહીં હોય. સ્વામી એમ ના કીધું નથી જ ગમ્યું, વર્તન પર તો ખબર પડી જ જાય ને કે નથી ગમ્યું, રોજ ભેગો રહેતો. પણ સ્વામી એમ ના કીધું કે નથી ગમ્યું, કદાચ નહીં ગમ્યું હોય. અને નહીં ગમ્યું હોય ને મહારાજ, એટલે ના ગમ્યું હોય તો એના આવેગની અંદર આવી એમને કદાચ આ પત્ર લખ્યો હશે, અને એના કારણે એમનાથી આવું નામ થયું હશે. એ તો રોજ બે સાધુની ઠઠ્ઠા મસ્કરી કરતા, પણ એ બધું સ્વામીએ કોઈ દી વર્ણન મહારાજ આગળ ના કર્યું. આખરે મહારાજે કહ્યું, સ્વામી તો તમે પાકી રસોઈ ને કાચી રસોઈ લેતા એનું કારણ શું? રોજ બધા હરિભક્તો સુરતમાં તો સુખ્યા છે, પાકી રસોઈ આપતા હોય તો પાકી જ લેવી જોઈએ ને. એટલે ઓલા બધા પાછળવાળા ખુશ થઈ ગયા કે વાહ, મહારાજ હવે ઠપકો આપશે મુક્તાનંદ સ્વામીને, શું કરવા, કાચી લેવી જોઈએ, બધા પ્રેમી હતા. તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમારી વાત સાચી છે, પાકી રસોઈ લેવાથી હરિભક્તોનું કલ્યાણ થાય, રસોઈ હરિભગત આપે તો એને બીજ બળ થાય, એનું કલ્યાણ થાય, સંતોનો રાજીપો મળે, આવા પવિત્ર સંતોને જમાડે તેના જીવનું સારું થાય. પણ મહારાજ મેં વિચાર્યું કે રોજ જો પાકી રસોઈ જમશે તો સાધુઓમાં આળસ અને પ્રમાદ વધશે, એના ઇન્દ્રિયોને અંતકરણ શાંત નહીં રહે, એટલે ભગવાન નહીં ભજી શકે. એટલા માટે મહારાજ મેં વિચાર્યું કે એક દિવસ પાકી રસોઈ લઈએ તો હરિભક્તોનું સારું થાય, અને એક દિવસ કાચી રસોઈ લઈએ તો સંતોનું સારું રહે. એટલે મહારાજ બેયનું સારું થાય, આવું મેં વિચારીને આ નિર્ણય કર્યો. ત્યારે મહારાજ કે જો તો ખરા, મુક્તાનંદ સ્વામીની સમજણ ક્યાં અને આ કાગળના લખનારાની સમજણ ક્યાં? કાગળના લખનારો એની કેવી સમજણ તુચ્છ, અને મુક્તાનંદ સ્વામીની કેટલી ઊંચાઈવાળી સમજણ, એને બેયનું હિત ઈચ્છ્યું. છતાં પણ મુક્તાનંદ સ્વામી અમૃતનો કુંભ હોવા છતાં જેને પાકી રસોઈ જમવી હતી એના માટે ઝેરનો ટુકડો હતા. એને એમ હતું કે જો મુક્તાનંદ સ્વામી ના હોત ને તો આપણે હરિભક્તોને રાજી કરી દેત, સમજ્યા, રાજી કરી દેત, રોજ પાકી રસોઈ કરી દેત. એમાંય પાછા બે હોય ને એવા રસોઈવાળા, એ પાછા કે આ જવા દો ને સ્વામી રસોઈ લેતા નથી, પાકી દઈએ તોય, કારણ કે બે હવા તો જતા જ હોય બધા પાસે. એટલે ઓલા પાછા કે એ તો સ્વામી ના હોય ને ત્યારે અમે આવીએ ત્યારે તમે જોજો ને સુરતમાં, પછી જોવો તમે કેવી રસોઈઓ આલે છે. આ તો સ્વામી બધે વચ્ચે પગ અડાડ્યા જ કરે, કરવું શું આપણે? એમ પાછા સ્વામીનો અવગુણ ગાયો હશે, કારણ કે એટલો અવગુણ ગાય ને એટલો અવગુણ આવે ને તો જ કોઈનું નામ પડી શકે મોદકાનંદ, નહીં તો પડે જ ક્યાંથી? અવગુણ આવ્યા વિના
અને તુચ્છ બુદ્ધિ થયા વિના કોઈ ભગવાનના મોટા સાધુનું બીજું નામ કોઈ પાડી શકતો હશે? એના પ્રત્યે કોઈ દિવસ એવી રીતે વર્તી શકતો હશે? પણ એવું થાય ત્યારે જ થઈ શકે. એટલે હું એ કહેવા માગુ છું કે ભગવાનનો ભક્ત તો અમૃતનો કુંભ છે, પણ જેને જગત તરફની વાસના છે, જેને વિષયોની વાસના છે, જેને જગતની મોટાઈ, જગતની સત્તાઓ જેના હૃદયની અંદર લાગેલી છે, જગતની સંપત્તિ જેના હૃદયમાં લાગી છે, એના માટે ભગવાનનો ભક્ત ઝેરનો ટુકડો લાગે. એને અહીં આગળ કહે છે કે આને આને કાઢી નાખો, મારી નાખો, આ તો ઝીણો અમથો પણ ઝેરનો કણિકો છે, શરીરનો નાશ કરે એવો છે. કાળ છે આપના કૂડનો, તમે જાણી લેજો જરૂર, માટે એને જો મારીએ તો સહુ ઉગરીએ અસુર. આપણે તો અત્યાર સુધી નારાયણને ગોતતા તક નારાયણને મારવો છે, પણ હિરણ્યકશિપુ કે આ તો નારાયણનો એજન્ટ જ આવ્યો છે, આને સૌથી પહેલાં મારો. મને તો એવું લાગે છે નારાયણ જ આ પ્રહલાદના રૂપમાં આવેલો છે મારે ઘેર, આને જ મારવાની જરૂર છે. આ નારાયણ આપણી સાથે કપટ કરવા માટે આ પ્રહલાદના રૂપમાં આવ્યો હોય એવું મને લાગે છે, માટે આને સૌથી પહેલાં મારો, આપણા કુળનો કાળ છે. માત તાત સુત ભ્રાતનો, વેરીલી એ વાલાનો વેશ, એથી સુખ આવે નહીં, આવે કઠન કષ્ટ કલેશ. વેરી હોય ને એ કા માનું રૂપ લઈને આવે, કા બાપનું રૂપ લઈને આવે, કા પુત્રનું રૂપ લઈને આવે, કા ભાઈનું રૂપ લઈને આવે, એમ આપણો આ વેરી છે એ વાલા તરીકે, પુત્ર તરીકેનો વેશ લઈને આવ્યો છે. શાસ્ત્ર એવું કહે છે ભગવાનનો ભક્ત જ્યારે પૃથ્વી પર જન્મ ધારણ કરે ત્યારે ભક્ત ચિંતામણીમાં છે. જ્યારે નરનારાયણ દેવને શાપ થયો અને બધાય ત્યાં આગળ મીટિંગ કરે છે ધર્મદેવ, ભક્તિ માતા આદિ, કે આપણે બધાએ પૃથ્વી પર આવે જન્મ ધરો, એ વાતની ખબર અસુરોને પડીને તો અસુરોએ ત્યાં સંકલ્પ કર્યો. સૌથી પહેલાં સ્ત્રીઓ ઊભી થઈ ગઈ, એક કે થાવ એની માથ, એક કે એની માસી થવું, કોઈ કે એની ફૂઈ થવું, કોઈ કે એનો કાકો થવું, કોઈ કે એનો બાપ થવું, કોઈ કે એનો કાકો થઈને એને પાપ મારક પાકો શીખવાડું, કોઈ કે એની દીકરી થવું તે મારી ચિંતાની અંદર ભગવાન ભજે જ નહીં એવું કરી મૂકું. આવું અસુરોએ નક્કી કરીને એવું નક્કી કર્યું કે આપણે આ જે બધા બદ્રિકાશ્રમમાંથી આવવાના છે એના નજીકના સંબંધીઓ થાવ. એટલે જ્યારે આપણો નજીકમાં નજીકનો સંબંધી હોય, એ ચાહે માં હોય, બાપ હોય, કાકો હોય, કાકી હોય, ફોઈ હોય, ફુવા હોય, મામા હોય, મામી હોય, જે હોય, એ હાડો હોય, બનેવી હોય, સસરો હોય, પણ જે ભગવાન ભજવાની અંદર આડો આવે, આપણને મોક્ષના માર્ગે એક વખત પણ એવું કે હું મંડ્યારો છું આખો દી ભજનમાં, નીકળો ને બારા, એટલે સમજવાનું કે આ કયા કુળનો છે. હિરણ્યકશિપુના કુળનો છે, એને આપણે દુશ્મન લાગીએ ને આપણને એ લાગે એવું થાય, આ હિરણ્યકશિપુના કુળનો છે. અહીં હિરણ્યકશિપુને એવું લાગે છે કે આ પ્રહલાદ છે મારો દુશ્મન છે, પણ વાસ્તવિકતા એવી છે કે ભગવાનના ભક્ત માટે આવા અસુર કુળના આજુબાજુમાં જન્મેલા હોય જ છે, અને કોઈ ને કોઈ સંબંધીના રૂપમાં આવે, મિત્રના રૂપમાં આવે, અને કલ્યાણના માર્ગેથી પાડવા માટેના મહેનત કરતા હોય છે, પ્રયત્ન કરતા હોય છે, અને એવું થાય છે. ઘણાને પત્ની એ રૂપમાં આવે, ખરેખરો લગ્ન કરતાં પહેલાં ભગત હોય, અને પછી ઘરવાળી એવી મળે ને તે એટલો કુસંગી થઈ જાય. અહીં આગળ એક ભાઈ છે, નહોતું એની જોડે ગ્રીન કાર્ડ, નહોતું એની જોડે કોઈ સ્ટેટસ. તે દિવસે ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનને પ્રાર્થના કરો, બહુ પ્રાર્થના કરે, અને એની અંદર પ્રાર્થના વરી એની સફળ થઈને બધું ભગવાને ગોઠવી દીધું ને બધું સરસ થઈ ગયું. વર્ષમાં 5-10 દિવસ તો સેવા કરવાનો ટાઈમ નીકળતો પહેલાં, દૂર રહે પણ વર્ષમાં 5-10 દિવસ તો ટાઈમ નીકળી શકે, પણ આજે કાંઈ ના મળે, ફોને ના ઉપાડે. કેમ? કારણ એટલું જ, સુખી થઈ ગયા, હવે સુખી થઈ ગયા, અને લગ્ન અહીં આગળ થઈ ગયા, કાર્ડ આવી ગયું, બધું થઈ ગયું, અને અહીં જે મળ્યું હશે એને સત્સંગ ઓછો હશે, અને સત્સંગ ઓછો હશે એના કારણે આના સત્સંગને ઘસારો લાગી ગયો. એટલે કાંઈ નહીં, તમે ફોન કરો, 5 દિવસ ફોન આવે કદાચ. તમે કહો ભાઈ ક્યારે સત્સંગમાં ક્યારે અવાય નહીં, પાટોત્સવ છે, દિવાળીનો ઉત્સવ છે, આ છે, આ છે, અત્યારે તો આ છે સ્વામી, આ છે, આ છે, આ છે, આ છે, હ
સમજવાનું કે આ પેલા કુળનું કોક આવી ગયું ને, ખેંચાઈ ગયા. એમ અસુર કુળનું કોઈ આવે તો આપણા સત્સંગને ઘસી નાખે. પ્રહલાદજી માટે હિરણ્યકશિપુ કહે છે, આ મારો પુત્ર રૂપે મારો દુશ્મન જ આવેલો છે, માટે અલગ અલગ વેશ લઈને તો આવે છે. કપટી છે, આમેય નારાયણ કપટી છે. એ કપટી છે એટલે બધા વેશ લે, ભગવાન કપટી નથી, અસુર કપટી છે. પણ કપટીને દેખાય કપટી, જેવા ચશ્મા પહેર્યા હોય ને એવું સામે દેખાય, જેવા ચશ્મા પહેર્યા છે એવું દેખાય. કપટ જે કરતો હોય ને એને એમ લાગે કે સામેવાળો કપટ કરે છે, બનાવટ જે કરતો હોય ને એને એમ લાગે સામેવાળો બનાવટ કરે છે, અને જે નિર્દોષ છે ને એને બધા નિર્દોષ લાગે છે. જેવા ચશ્મા પહેરે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ સર્જાય છે. દ્રષ્ટિકોણ બદલાઈ જાય તો આખી સૃષ્ટિ બદલાઈ જાય. દ્રષ્ટિ વ્યક્તિની બદલાતી નથી એટલે સૃષ્ટિ પણ બદલાતી નથી. દ્રષ્ટિ બદલાય છે પોતાના આંતરિક વિચારોને શુદ્ધ કરવાથી, દ્રષ્ટિ તો જ બદલાય. નહીં તો મુક્તાનંદ સ્વામી પ્રત્યેની પણ દ્રષ્ટિ જો તુચ્છ થાય તો મુક્તાનંદ સ્વામીમાં ભગવાન નથી દેખાતા. જે મુક્તાનંદ સ્વામી માટે મહારાજે લોયાના 13મા વચનામૃતમાં એમ કીધું, એ પુરુષો તમને લઈને તો હમણાં આ મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય. આ શ્રીજી મહારાજના પોતાના શબ્દો છે, એક પણ શબ્દનો ફેરફાર કર્યા વિના કહું છું. મહારાજ એમ કહે છે, એ ભગવાનને લઈને હમણાં, પ્રેઝન્ટેન્સ, હમણાં વર્તમાન કાળે, મુક્તાનંદ સ્વામી ધામમાં નથી જતા રહ્યા, છે જ સભામાં બેઠા છે. આ મુક્તાનંદ સ્વામી સામે આંગળી કરીને કહે છે, આ મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય. લોયાનું 13મું વચનામૃત. એ જ મુક્તાનંદ સ્વામી માટે શ્રીજી મહારાજ લોયાના 17મામાં એમ કહે છે કે જો પંચ વિષયનું ખંડન કરે તો તલવારે કરીને મુક્તાનંદ સ્વામી જેવાનું પણ માથું કાપવા તૈયાર થાય. દેહાભિમાની હોય ને અને પંચ વિષયમાં આસક્ત હોય, અને મુક્તાનંદ સ્વામી જેવા જો એનું ખંડન કરે તો મુક્તાનંદ સ્વામીનું તલવારે કરીને માથું ઉતારી દે એવો દ્રોહ કરે. જે ભગવાન જેવા સાધુ છે એવા સાધુનું માથું કાપવા તૈયાર થાય એવું શ્રીજી મહારાજ કહે છે. અને એવી ઘટના પણ ઘટી ગઈ છે, અલૈયા ખાચર જેવો નૈષ્ઠિક બ્રહ્મચારી મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થઈ ગયો. બુદ્ધિમાં ફેર પડી ગયો તો એ જ મુક્તાનંદ સ્વામી. એક પોતાના માનના કારણે મુક્તાનંદ સ્વામી ખોટા નહોતા, પણ એની અંદર જે અહમભાવ આવ્યો, અલૈયા ખાચર તો ભગવાનના પાકા ભક્ત હતા, પણ એની અંદર જો અહમભાવ આવી ગયો કે હું બહુ પાકો છું, તો એ અહમના કારણે અવગુણ કોનો આવી ગયો? મુક્તાનંદ સ્વામીનો. મુક્તાનંદ સ્વામી અમૃત જેવા હતા પણ એને કેવા દેખાવા લાગ્યા? ઝેર જેવા. મુક્તાનંદ સ્વામીના પરમ મિત્ર હતા પરંતુ લાગવા કેવા લાગ્યા? પરમ દુશ્મન. મુક્તાનંદ સ્વામીનો કોઈ દોષ નથી, દોષ અલૈયા ખાચરના અહમનો છે. પરંતુ એ અહમની ગાંઠ અને અહમની આંખને ખુલતા ખુલતા તમે વિચારો, કલ્પના કરો, શ્રીજી મહારાજ અક્ષરધામમાં સીધાવી ગયા એવી મહારાજે તિરોધાન લીલા કરી, ત્યાર પછી અલૈયાની અહમની આંખ હતી ને એ બંધ થઈ અને દાસત્વની આંખ પાછી ખુલી. કેટલા વર્ષો જતા રહ્યા, આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રત પાળવાવાળો, 18-18ને ઉપદેશ આપીને સાધુ કરવાવાળો, પોતાના નોકરને પણ કાષ્ટની પથારી ઉપર મરી ગયેલો એમની અંદર એનો જીવ લાઈને સ્વામીને ભજન કરાવીને પાછો કાષ્ટની પથારી પર હોવડાવી દે, આટલો સમર્થ વ્યક્તિ જો એક અહમના ભાવની અંદર ગયો તો ભગવાન જેવા મુક્તાનંદ સ્વામીનું તલવારે કરીને માથું કાપવા તૈયાર થાય, આવો દ્રોહ કરવા તૈયાર થયો, બીજાની સી વાત કરવી? આવી સ્થિતિવાળો પુરુષ જો એની અંદર થોડોક અહમ લાગ્યો કે હું કંઈક છું તો આવું થઈ જતું હોય, તો આપણી એવી સ્થિતિ ના હોય, અને આપણને જો એવું થઈ જાય કે હું કંઈક છું તો પ્રોબ્લેમ થયા વિના રહે જ નહીં. એવા મોટાને જો થતો હોય, એનું તો ચરિત્ર છે, એવાને જો થતો હોય તો આપણે તો એવા છીએ જ નહીં, અને આપણી અંદર જો અહમભાવ આવે અને આપણને મુક્તાનંદ સ્વામી જેવા મોટા પુરુષ એની અંદર કોઈ દિવસ બીજો સંકલ્પ ના થાય એવું બને જ નહીં. કારણ કે જો આવા મોટાને થઈ જતું હોય તો આપણી વાત જ શું, ભગવાનમાં ના થાય એવું બને જ નહીં. કારણ કે આવા મોટા મોટાને થઈ જતું હોય તો આપણી વાત જ શું. પ્રહલાદજીને અહીં આગળ હિરણ્યકશિપુ કહે છે, માત તાત સુત ભ્રાતનો આ તો વેશ લઈને અહીં આગળ મારી વચ્ચે નારાયણ આવ્યો છે, માટે બધાય અસુરોને કહે છે, સાંભળી લો, માટે એને તમે જરૂર મારો,
માં વિચારો બીજી વાત, તમે બીજું કઈ વિચારશો નહીં, આ મારો છોકરો છે કે શું છે, વિચાર જ ના કરશો, મારી જ નાખવાને, બીજી કોઈ વાત નહીં. છેલ્લી આજ્ઞા એ જ છે, વારે વારે પૂછ્યા ના કરશો કે આ નાનો છે, તમારો દીકરો છે, હજુ વિચાર કરલો, વિચાર કરલો નહીં, છેલ્લી આજ્ઞા છે મારી આ, કરો એના જીવની ઘાત, એના જીવની ઘાત કરી દો, વિચાર્યા ના કરશો. મારો એવું સુની અસુર નર સહુ તરત થયા તૈયાર. અસુરોને તો આવું ગમે જ છે મારવાનું, એનો તે ધંધો જ છે. તમે જુઓ ઘણા ગામડાઓમાં તમે એવું કહો ને કે આવજો ને ભજન રાખ્યું છે, કોઈ નવરો નહીં થાય. તમે મહિના પહેલાં ઢંઢેરો પીટાવ્યો હશે ને તોય નહીં થાય, પેમ્પલેટ છાપ્યું હશે તોય નહીં થાય. હા, જમ્યા પછી કે ભજીયાનો પ્રસાદ છે, કેટલા વાગે છે પ્રસાદ વેચવાનો, 8 વાગે, હા 8 વાગે, ધૂન પછી, અરે ધૂન પછી ભજીયાનો પ્રસાદ છે, જમવાનું છે, ઓકે. તો ધૂન પછી છે ને, તો ધૂન કેટલા વાગે પડે, 8 વાગે, ના 7:45 પહોંચી જાય. ગામડાઓની આ સ્થિતિ. પણ જો તમે એ ગામમાં જઈને એવું કહો કે અહીંયા આગળ એક જણને આવી ધમાલ થઈ છે ને થોડી ધમાલ કરવાની છે, તો બાઇક લઈને 500 ભેગા થઈ જાય. કેમ? કારણ કે એમાં જીવને રુચિ છે, ઓલામાં જીવને રુચિ નથી. તમે કહો રોડ રોકવાનો છે, હાઈવે બંધ કરવાનો છે, હવારના બેસી જાય ને આગળ, બોલો હાઈવે બંધ કરવા, બાઇક નાખીને ત્યાં બેસી જાય, હાઈવે બંધ કરવાનો છે. પેલું નહીં, આપણે ત્યાં તો હડતાળ ને બધું તો હાવ સસ્તું થઈ ગયું ને, ગમે ત્યાં રોડ પર બેસી જાય બધાય, એની અંદર તમારે ટોળે ટોળા બેસી જાય, ત્યાં બેઠા પાર્ટી કરે, ખાય પીવે, મોજ કરે, હસે. પણ એને તમે એવું કહો ભાઈ 8 કલાક તમે રોડ પર બેઠા તાપમાં, એના કરતાં અમે તમને એસી હોલ આપીએ અને માળા કરો, લો ભગવાનની સામે બેઠા, ના બેસાય. કારણ કે જીવની વૃત્તિ જ આવી છે. આવા તો બધાય દ્રગે દીઠા છે, આંખોએ ઢગલા બંધ આપણે જોયા છે કે આની અંદર સુરવીર હોય, ધમાલ કરવાની હોય તો આગળ જતા રહે. આ બધા અસુરો ઊભા થયા અને બોલવા લાગ્યા, મારો મારો સહુ કરે અગે ભર્યા નરય પાર. 7 વર્ષના બાળકને મારવા માટે હજારો અસુરો મારો 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 કરતા કરતા આવ્યા, પણ પ્રહલાદજીનું રૂવાડું ફરકતું નથી. આનું નામ ભગવાનનો ભક્ત. હામે ગમે એટલી આપત્તિનો વરસાદ દેખાય, પણ પોતે જે પરમાત્મા ઉપર વિશ્વાસ મૂક્યો છે એમાંથી જે ડગે નહીં, જેનું રોમ પણ ફરકે નહીં, જેને ભય નામની વસ્તુ લાગે નહીં, એને એમ છે કે આ હજારો ને લાખો અસુરો હશે પણ મારા નારાયણથી સમર્થ નથી. આ ગમે એટલી આપત્તિના આપવાવાળા હશે પણ મારા નારાયણથી વિશેષ રક્ષક બીજો કોઈ નથી. આટલો જેને ભરોસો હોય ને એનું રૂવાડું ના ફરકે. નહીં તો તમે ખાલી કલ્પના કરો, કોઈ એવા દેશની અંદર આપણે પહોંચી ગયા હોઈએ અને દેશની અંદર કેવળ એવા ધમાલી માણસો હોય, મારી નાખે એવા માણસો હોય. આપણે ઘણાય વિડીયો એવા જોયા છે કે જેની અંદર ક્રૂર રીતે વ્યક્તિઓને મારી નાખતા હોય, એવાની વચ્ચે આપણે ફસાઈ ગયા હોઈએ અને એક બાજુ ઉપર એવા 5-25 માણસો ક્રૂર રીતે મારતા હોય, એ મારેલું આપણે જોયું. હવે આપણો વારો છે, અને ત્યારે પ્રહલાદ જેવી ખુમારી હોય ને તો કાંઈ ના થાય. સેમ છે જે આપણે વિડીયો જોયા છે ને, જે ક્રૂર રીતે મારતા લોકોને, એ જે વિડીયો જોયા છે ને, એ પ્રહલાદનો સેમ એવો જ વિડીયો છે. આ હજારો અસુરો મારો કાપો કરતા કરતા ત્યાં આગળ આવ્યા. અહીંયા આગળ કેટલા કેટલાય લોકોને અમુક એવા છે કે કેટલી ક્રૂર રીતે મારી નાખતા હોય છે. આજે પ્રહલાદજીની એ જ દશા છે. 7 વર્ષનો બાળક એને બધી બાજુથી બધા ઘેરીને મારો મારો કરે અને તોય પ્રહલાદ હસતા મોઢે બિલકુલ બીવે નહીં. આ ભગવાનનો ભક્ત છે. આવી આપત્તિઓની વચ્ચે પણ જેને ધીરજ રાખી, એનું ધીરજ આખ્યાનમાં નામ લખાય. ધીરજ આખ્યાનમાંના આખ્યાનો એટલે લખાના છે કે આની સામેની જે આપત્તિઓ એમાંની અબજમાં ભાગની આપત્તિ આપણે આવતી નથી ને આવવાની પણ નથી. મહારાજની દયાથી આવતી નથી, આવવાની પણ નથી. તમે કહેશો કેવી રીતે આપણે ભવિષ્ય ભાખી દે, નથી આવવાની, નથી જ આવવાની. મહારાજ એટલા દયાળુ છે એટલા માટે નથી આવવાની. મહારાજે આવી પરીક્ષા કરવાનું આપણી માટે લખ્યું નથી. હા, થોડી ઘણી લે, પરંતુ એટલી આપત્તિમાં પણ આપણી ધીરજ ડગી જાય ત્યારે પ્રહલાદજીનું વિચારવાનું. પ્રહલાદજીને આટલી બધી આપત્તિ તોય ધીરજ,
સાત વર્ષના બાળકને? તો આપણે તો કેટલી રાખવી જોઈએ વિચાર કરીને. પ્રહલાદજીને મહારાજ ભગવાન સ્વામિનારાયણનો યોગ નહોતો થયો, આપણને તો સર્વોપરી એવા મહારાજનો યોગ થયો. તો આપણી અંદર તો ધીરજ વધારે જોઈએ. ન મેરીને નિર્દયા વળી પાપના પુંજ કહીએ. આ અસુરો કેવા છે? ન મેરી, એને કોઈ ઉપર કરુણા ના હોય એ જ અસુર કહેવાય. જેના હૃદયમાં કરુણા નથી, દયા નથી, કોઈ પ્રત્યે ભાવ નથી એનું નામ જ અસુર. જેના હૃદયમાં લાગણી છે જ નહીં, જેને હૃદયની જગ્યાએ પથ્થર જેવું મૂકેલું છે, જેને લોઢાનું મૂકેલું છે ને, લોઢું જ હોય, ગણાના હૃદય લોઢું જ હોય. આપણને લાગે આ વચ્ચે લોઢું ફિટ કર્યું હશે, આપણને લાગે આ હૃદય છે જ નહીં, હાવ હૃદય વિનાના હોય એવા જે વ્યક્તિ છે, એવો કોઈ પણ વ્યક્તિ હોય, પૂર્વે હોય, આજે હોય, ભવિષ્યમાં હોય, જેને બીજાનું અહિત કરવાની ઈચ્છા છે ને, એ બધા જ લોઢાના હૃદયવાળા છે. એ લોઢાના હૃદયવાળો જ કહેવાય. એ ભલે આજે મનુષ્યના શરીરમાં હોય તો એ લોઢાનો હૃદયવાળો અસુર જ કહેવાય. બીજાનું અહિત, કેવી રીતે બીજાના ઉત્કર્ષને ડાબી દઉં, કેવી રીતે બીજાનું અહિત કરું, કેવી રીતે બીજાનું ખરાબ કરું, રાત ને દિવસ એવા વિચારોમાં જે કોઈ રહેવાવાળો હોય, એ ચાહે ગમે તે આશ્રમમાં હોય, ચાહે ગમે તે જગ્યાએ હોય, ચાહે ગમે એટલો જ્ઞાની હોય કે ગમે એટલો ધ્યાની હોય કે ગમે એટલો ભજની હોય. રાવણે ભજન કરતો હતો, હિરણ્યકશિપુએ સોપારી ઉપર તપ કરીને એમ એક અંગૂઠા ઉપર ઊંચા હાથ રાખીને તપ કરેલું છે. તપ, ભજન, જ્ઞાન એની કોઈ વેલ્યુ નથી. જ્યાં સુધી આપણા હૃદયમાં કોઈનું અહિત કરવાની ભાવના છે, એનાથી મોટો અસુર ભાવ કોઈ નથી. ભગવાનનો ભક્ત હંમેશા આનાથી ચેતતો રહે કે હું ભજન કરું છું, સેવા કરું છું, તપ કરું છું, ધર્મ પાડું છું, જ્ઞાન છે, પરંતુ મારા હૃદયમાં એવું તો નથી ને કે મારે કોઈનું અહિત કરવું. કોઈનું અહિત આપણે ના ઈચ્છીએ. સર્વ જીવ હિતાવા, બધાનું હિત થાવ, આપણે કોઈનું અહિત નથી કરવું. કદાચ કોઈને આપણું કરોડગણું અહિત કરવું હોય તો કરવા દઈએ. પ્રહલાદજીનું કરોડગણું અહિત અહીં હિરણ્યકશિપુ કરશે, પણ પ્રહલાદનો વાળવાંકો ના થયો, નારાયણને ભેગા રાખ્યા. એમ આપણું કદાચ કોઈ કરોડગણું અહિત કરવા માગે, પણ સ્વામિનારાયણ આપણી ભેગા હશે, વાળવાંકો નહીં થાય, મહારાજના થઈને રહીશું તો મહારાજ આપણી રક્ષા કરવાના. અને મહારાજ રક્ષા નહીં કરે એવું આપણને લાગશે તોય એમાં આપણી રક્ષા જ હશે. મહારાજ આપણને લાગે કે મહારાજે આપણી રક્ષા ના કરી, એ આપણી બાળક બુદ્ધિ હોય, કારણ કે આપણે જે રિઝલ્ટ ધાર્યું હોય એ ન આવે એટલે આપણે તરત એવું માની લઈએ કે મહારાજે રક્ષા ના કરી. માની લો દવાખાના અંદર કોઈ દાખલ થયા અને આપણે ભગવાનને બહુ પ્રાર્થના કરી, તો એ પ્રાર્થના કરી તો મહારાજે તોય પ્રાર્થના ના સાંભળી, તો આપણને લાગે કે મહારાજે રક્ષા ના કરી. ના, રક્ષા મહારાજે કરી જ, કારણ કે એ જીવત. તો પણ પાછળથી આપણને એમ થાત કે એના કરતાં ધામમાં જતા રહે તો સારું, આટલા દુઃખી થાય છે એના કરતાં. મહારાજે જ રક્ષા નથી કરી એવું દેખાય છે તોય રક્ષા જ કરી હોય, કારણ કે આપણે તો આપણું ધાર્યું રિઝલ્ટ ના મળે એટલે આપણે તરત સ્ટેટમેન્ટ આપી દઈએ કે મહારાજે રક્ષા ના કરી. પણ મહારાજ તો હંમેશા આપણું હિત કરતા જ છે, એને અહિત આજ સુધી કોઈ દી આપણું કર્યું નથી ને કોઈ દી કરશે નહીં. એ જે નિર્ણય કરતા હોય, જેમ નિર્ણય કરતા હોય એમાં આપણું હિત જ હોય. આવો વિશ્વાસ ભગવાન ઉપર, ભગવાનનો ભક્ત રાખી અને જીવે ને, એની પર કરોડો ઢોલ વાગે ને કરોડો અહિત કરવાવાળા ભેગા થાય ને, તો એનું કાંઈ વાળવાંકો ના થાય. ન મેરીને નિર્દયા વળી પાપના પુંજ કહીએ, તેને પાને પ્રહલાદ પડ્યા ખરી ક્ષમા એની લહીએ. જે ન મેરી છે, નિર્દય લોકો છે, પાપના પુંજ છે, એવાના હાથે, એવાના કબજામાં, એવાના શાસનમાં, એવાના પંજામાં પ્રહલાદ પડ્યા છે. ગળ થલાવી ગળે ઝાલી ધક્કા માર્યા, આંચકા માર્યા પ્રહલાદને, અને ગળેથી પ્રહલાદને ઝાલ્યા છે. કર્યા મારવા સારું મોર, મારવા સારું આગળ કર્યા, હાલ તને મારી નાખવાનો છે, છોડી દે નારાયણને. પ્રહલાદ કે જો સાંભળી લે, આ તારા રાજાને મેં કહી દીધું છે કે નારાયણ મારાથી નહીં છૂટે, તમે શું બધાય, નારાયણ તો હું ભજીશ જ. અને જેમ પ્રહલાદ બોલે એમ ઓલા ભાલા ભોકાવે ગમે એમ પ્રહલાદને ઠોલા મારીને આગળ લઈ જાય અને કહે છે આને મારવા સારું મોર કરો. એને પહેલાં છે ને એવું હતું કે કોઈને કોઈ સજા આપી હોય ને તો હાથીના પગે બાંધે, બધી બહુ પ્રકારની સજાઓ હતી. એમાં પેઇન, એને થોડું થોડું પેઇન થઈને મરે ને, આજે કોઈને સીધું ગળું કોઈ કાપી નાખે ને તો ઓછું પેઇન થાય, પણ કરવતની જેમ આમ ધીરો ધીરો કાપે તો કેટલું પેઇન થાય. કોઈને કોઈ સળગાવી દે કેટલું પેઇન થાય.
કોઈને કોઈ ધીરે ધીરે પાણીમાં ડૂબાડીને મારે કેટલું પેઇન થાય. આવી રીતે ક્રૂર રીતે મારવાવાળા આજે તો હવે દુનિયામાં કાયદાઓ ઘણા થઈ ગયા છે, બાકી પહેલાંની જે શાસન પદ્ધતિ હતી, આજે તમે લંડનની અંદર સ્કોટલેન્ડ છે અને સ્કોટલેન્ડની અંદર ત્યાં આગળ જૂના જૂના એ બધા કિલ્લાઓ બાંધેલા છે અને એ કિલ્લાઓની અંદર નાની નાની રૂમો છે, એટલે પથ્થરની જ છે, એની અંદર એના ઇતિહાસો લખ્યા છે. ખાલી 15x15ની રૂમ હોય, એની અંદર એક સાથે એ જમાનાની અંદર 100-150 માણસોને ભરી દેવામાં આવે, એને અંદર 3-4 દિવસ ખાવાનું આપવામાં આવે, ખાવાની જગ્યા ના હોય, ઊભું રહેવાની જગ્યા ના હોય, અંદર જ બધું જવાનું, પછી ધીરે ધીરે એમાં પાણી ભરે, પાણી ભરતા 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 ધીરે ધીરે એને સળવી સળવીને મારે, આવા એના ઇતિહાસો છે. આજે એ કેસલો છે, તમે ત્યાં આગળ જાઓ ભેંકાર લાગે, ભેંકાર. એક વખત તમે જઈ આવ્યા ત્યાં ભેંકાર, આખું વાતાવરણ તમને એવું લાગે કે આ કોઈ કોઈ એકદમ એકદમ ઉદ્વેગિત જગ્યાએ આપણે આવી ગયા છીએ. આજે પણ એ ચિત્કારો સંભળાય, ત્યાં લોકોને જે રીતે ક્રૂર રીતે મારવામાં આવ્યા હશે, એ જગ્યાએ હજુ આપણે જઈને ઊભા રહીએ ને તો આપણને હજુ એ ચિત્કારીઓ સંભળાય કે આ કેટલા દુઃખી થઈને મર્યા હશે. આટલી બધી ક્રૂર રીતે મારવાવાળા પૂર્વે રાજાઓ થયા છે, પૂર્વે શાસકો થયા છે. આજે તો આ કાયદાઓ થયા એટલે આજે પૃથ્વી પર મોટા ભાગના દેશોની અંદર સેફટી માણસની થઈ ગઈ છે. નહીં તો પહેલાં તો જેના હાથમાં શાસન, જેના હાથમાં લાઠીને એ બધાને મારી શકે એવું છે, અને જેના હાથમાં શાસન એ ગમે તે કરી શકે. એ તો અત્યારે અત્યારે બહુ સારો યુગ આવ્યો છે કે દરેક વ્યક્તિને એટલી સ્વતંત્રતા છે, શાંતિથી જીવી શકે. એમાંય જે વિદેશોમાં આવા દેશોમાં રહેવાવાળા છે તો બધા બહુ સારું, કોઈ કોઈને ડિસ્ટર્બન્સ નહીં, કોઈ કોઈને કંઈ કહી ના શકે, સારું છે, હેરાન ના કરી શકે. પ્રહલાદજીને મારવા માટે ગળેથી ઝાલીને આગળ કર્યા મોર, એટલે હાથી હોય એ હાથીને દારૂ પાવામાં આવે, દારૂ પાઈને હાથી બરાબર ગાંડો થાય ને પછી એના પગે બાંધવામાં આવે માણસને, અને બાંધીને પછી એ હાથીના પગ દ્વારા એને કચડવામાં આવે. એ હાથી એને કચડતો જાય, એ કિક્યારીઓ કરતો જાય, એવું દુઃખ ભયાનક આપવામાં આવતું ને એવી રીતે વ્યક્તિને મારવામાં આવતો. ફાંસીની સજા છે ને એમાં એક જ આંચકે મરી જાય, પણ સૂળીની સજા છે ને એ બહુ ખરાબ. ફાંસીની સજા આમ આમ એકવાર પેલો ઊંચું કરે તો એકવાર પેઇન થાય પણ જતો રહ્યો, પણ સૂળીની સજા છે ને પહેલાં રાજાઓ સૂળીની સજા કરતા, આમ સૂળી હોય ને માણસને આખો આમ છાતીમાંથી ભોકા આખે આખો ઉતાર દે, એની અંદર આમ આમ આખો આમ અંદર જાય ને એટલું પેઇન થાય, એટલી લોહીની ધારાઓ છૂટે. આમાં આગળ કથાઓ આવશે, કરવતથી કાપશે, કરવતથી એવી કથાઓ ધીરજ આખ્યાનમાં આવશે, આપણું હૃદય કંપી ઉઠે એવી કથાઓ આની અંદર છે. પ્રહલાદજીને મારવા માટે મોહર કર્યા. નિષ્કુળાનંદ કહે કરી ત્યાં આવતો દીઠો એ હઠોર. પ્રહલાદજીને આગળ આમ ધક્કા મારીને, લાતથી મારી મારીને લઈ જાય છે. સામે એક મદોદમંદ હાથી સામેથી આવતો જોયો છે. પ્રહલાદજીએ હાથીને જોયો, પણ પ્રહલાદજી હવે કઈ અવસ્થામાં ઊભા છે, પ્રહલાદજીનું શું થાય છે એ સ્વામી આપણને આગલી કથામાં સંભળાવશે. અહીં કડવું 8 પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મત્મજં વાસુદેવમ હરે. માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.